કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ નંબર 5 ભણીશું, એક મુલાકાત। આ એકમ મુલાકાત લેખનનો એક નમૂનો છે। અહીં ગુજરાત રાજ્યના પાટનગરનું તેમજ વિધાનસભાનું પરિચયાત્મક વર્ણન છે કે આ એક મુલાકાત લેવાની છે। આપણે ગુજરાત રાજ્યના પાટનગર गांधीनगर ने तो आ मुलाकात पाठ माथी विद्यार्थियों गुजरात राज्य ना पाटनगर गांधीनगर अने विधानसभा गृह नी लीधेली मुलाकात नो वर्णन करवामां आव्यु छे। गांधीनगर शहर नी रचना, त्या आवेलु विधानसभा गृह, एमां प्रवेशवा माटे नी जरूरी कार्यवाही, गृह नी बैठक व्यवस्था अने गृह मां चालती कार्यपद्धति वगैरे जोईने વિદ્યાર્થીઓમાં રોમાંચિત અને પ્રસન્ન થાય છે। અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું। નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા। અહીં શાળામાંથી પ્રવાસ ગોઠવવામાં આવેલો છે અને તે પ્રવાસ છે વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનો છે। તો મુલાકાતે જવાનું હોવાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે બધા વિદ્યાર્થીઓ કે નિશ્ચિત કરેલા સમયે એટલે નક્કી કરેલા સમયે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા। રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી। જ્યારે અમે બધા વિદ્યાર્થીઓ બસમાં બેસીને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં શિક્ષકે ટૂંકમાં ગાંધીનગર વિશે સમજાવ્યું હતું। ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનો પાટનગર અમદાવાદ હતો કે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ એ શરૂઆતના વર્ષોમાં આપણો પાટનગર રાજ્ય આપણા ગુજરાત રાજ્યનો પાટનગર અમદાવાદ હતું। ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડીક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો। એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું કે જ્યારે 1960ની વાત છે કે 1960માં 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિ એટલે એમની યાદ, ભૂતકાળના પ્રસંગો, એમના અનુભવો, વિચારો, એમની યાદમાં કે ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય લેવાયો હતો। એ પછી ગણતરીના વર્ષોમાં એટલે બહુ ઓછા સમયમાં ગાંધીનગર નામે એક શહેર અસ્તિત્વમાં આવ્યું હતું। તમે બધાએ ગાંધીનગર નામ સાંભળ્યું હશે અને બધા વિદ્યાર્થીઓ ગયા પણ હશો, તમારા સગાવાલા રહેતા હશે, તમે ત્યાં ફરવા પણ ગયેલા હશો। ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે। આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે। કે ગાંધીનગરની રચના બહુ વિશિષ્ટ છે, સુવ્યવસ્થિત, બહુ એકદમ વ્યવસ્થિત પ્રકારનું ત્યાં આયોજન છે અને આ નગરમાં કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે। વિભાજિત એટલે વહેંચેલું છે। અહીંયા આપણા અમદાવાદ શહેરમાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એરિયાના નામ હોય છે, કાલુપુર, સુભાષ બ્રિજ, રાણી, વાડજ, બાપુનગર, કૃષ્ણનગર, એ તે એરિયા પ્રમાણે ઓળખવામાં આવે છે અને ગાંધીનગરમાં સેક્ટરમાં ઓળખવામાં આવે છે। ટોટલ ત્યાં 30 સેક્ટરો છે। સડકો પહોળી અને સ્વચ્છ છે, તેમજ કથી જસ સુધી એમ પક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે। ગાંધીનગરની સડકો એટલે ત્યાંના રસ્તા પહોળા અને સ્વચ્છ છે, તેમજ ત્યાંથી કથી જ સુધી કક્કાવાળી પ્રમાણે, કથી જ એટલે ક ખ ગ ગ ચ છ જ એવી રીતે એમ 7 આડા મુખ્ય માર્ગો આવેલા છે, જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે। આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલા છે। ફૂલો અને વૃક્ષોનું આ નગર છે। શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે, હરિયાળું નગર
લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત સુંદર અને ભવ્ય. હવે અહીંયા કથી જ સુધી આડા માર્ગો છે અને જ્યારે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ ઊભા કુલ ટોટલ 8 માર્ગો છે. હવે આ માર્ગોને મહાભુનાઓના એટલે મહાન માણસોના મહાનુભાવોના એટલે મહાન માણસોના નામે સાથે જોડવામાં આવ્યા છે, એના નામ સાથે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે કહીએ છીએ ને અહીંયા સરદાર ચોક, તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એ રીતે ઠક્કર બાપા નગર, શિવાજી ચોક, સીતાર બાપા ચોક, એવી રીતે આ પણ મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલા છે. અને આ સાઈડમાં ફૂલો અને વૃક્ષોનું નગર કહેવામાં આવે છે. ત્યાં બહુ જ બધી ગ્રીનહરી છે, બહુ હરિયાળું નગર છે. ત્યાં રસ્તે રસ્તે વૃક્ષો, ફૂલો, બહુ બધું છોડ, બધું બહુ બધું છે. એટલે કે શિક્ષકે એમને કહ્યું કે આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે, હરિયાળું નગર છે, એકદમ લીલુંછમ નગર છે, માટે તેને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. કે પ્રકૃતિની ગોદમાં રમતું નગર છે, એકદમ શાંત સુંદર અને ભવ્ય છે. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે. જાણે ત્રિવેણી સંગમ, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ. અહીં બધા દૂર દૂરથી આવીને વસેલા છે, કર્મચારીઓ, નાગરિકો, વ્યવસાયિકો, તો જાણે ત્રિવેણી સંગમ છે. અહીંયા ગાંધીનગરમાં બધા કર્મચારી ત્યાં કર્મચારીઓ, નાગરિકો, વ્યવસાયિકો, બધા પોતાના ધંધો કરનારા, સરકારી નોકરીવાળા, સામાન્ય માણસો બધા વસે છે, એટલા માટે તેને ત્રિવેણી સંગમ કહેવાય છે. ત્યાં રાજકીય બી કામ થાય છે, સામાજિક પણ કામ થાય છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ત્યાં થાય છે, એટલા માટે ત્રિવેણી સંગમ તરીકે કહેવામાં આવ્યું છે. અમારી બસ ચા રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી, અમે નીચે ઉતર્યા. હવે આ લોકો બસમાંથી નીચે ઉતર્યા છે ચ રોડ ઉપર, જે આપણે આગળ મેં તમને કહ્યું કે ક થી જ સુધીના રોડ છે. અહીંયા ચ રોડ ઉપરથી બસ પસાર થઈ હતી અને ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ કે વિદ્યાર્થીઓ જોવા જવાના હતા, એટલે ખૂબ જ રોમાંચિત હતા. રોમાંચિત એટલે ખૂબ જ પ્રસન્ન હતા. હવે વિદ્યાર્થીઓની બસ બિલકુલ વિધાનસભા ગૃહની સામે ઊભી રહી હતી. બધા વિદ્યાર્થીઓ બસમાંથી નીચે ઉતર્યા. વાહ, કેવું ભવ્ય ભવન, પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું કે વાહ, કેવું ભવ્ય ભવન. ભવ્ય એટલે પ્રભાવશાળી, ભવ્ય એટલે પ્રભાવશાળી, કે વાહ કેવું પ્રભાવશાળી ભવન છે. પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું, પ્રકૃતિ કહે છે. ખરેખર ભવ્ય અને રમણીય એની વાતમાં મેં સૂર પુરાવ્યો. પ્રકૃતિ કહે છે કે વાહ કેવું ભવ્ય ભવન છે, એમ કે કેવું પ્રભાવશાળી ભવન છે. તો ખરેખર કે ભવ્ય અને રમણીય, રમણીય એટલે સુંદર, તે ખરેખર પ્રભાવશાળી ને સુંદર છે એની વાતમાં મેં પણ સૂર પુરાવ્યો. સૂર પુરાવ્યો એની વાતમાં મેં હા ભરી. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્ય શ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. હવે વિધાનસભા ગૃહનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, જે આ ચિત્રમાં આપેલું છે ને અહીંયા તમને નામ પણ દેખાતું હશે. આ વિધાનસભા ગૃહનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, કે અમારા આચાર્ય દ્વારા અગાઉથી વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી.
પરવાનગી એટલે મંજૂરી, પહેલેથી જ એમના આચાર્યશ્રીએ વિધાનસભા ગૃહ જોવા આવવાની મંજૂરી મેળવી લીધેલી હતી. વિધાનસભા ગૃહમાં અંદર એન્ટ્રી થવા પ્રવેશવા ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ગેટ પાસ એટલે કોઈ મકાન કે દરવાજામાં દાખલ થવા માટે ઓળખપત્ર આપવું પડે તેમ ગેટ પાસ લે છે, અંદર પ્રવેશે છે વિદ્યાર્થીઓ. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા, એટલે કે શરીરમાં બેગ છુપાવેલી પ્રતિબંધી વસ્તુને શોધી કાઢવાનું જે સાધન હોય છે, તે ડિમાર્ટમાં કે કોઈ મોટા મોલમાં ગયા હશો જે તમારું ચેકિંગ થતું હોય છે, તેવી રીતે ત્યાં તપાસ કરવામાં આવે છે એવી રીતે. રાજ્યનો વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ. એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. જ્યારે વિધાનસભા ગૃહની અંદર એ લોકો વિદ્યાર્થીઓ જાય છે તો કડક પોલીસ બંદોબસ્ત હોય છે, તે જુએ છે. અને અંદર પ્રવેશતા અક્ષય બોલે છે કે પેલી સીડી તો જુઓ, કે એ સીડીની સાથે બધા વિદ્યાર્થી નજર ત્યાં જ પડે છે અને બધા એ સીડી પર ચડવા માટે અધીરા બની જાય છે. અધીરા એટલે ઉતાવળા બની જાય છે કે ક્યારે આપણે એ સીડી ચડીશું. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પરવાળમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. એટલે લિફ્ટની જેમ વ્યક્તિને ઉપર નીચે લઈ જતી સરકતી સીડી છે, એમાં એને એસ્કેલેટર કહેવાય છે. કે પહેલે પગથિયે ઊભા રહ્યા તે કે સાથે પરવાળમાં પ્રથમ માળે અમે બધા વિદ્યાર્થીઓ પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. હવે પહેલા મારે પહોંચી ગયા વિદ્યાર્થીઓ, ત્યાં વિધાનસભાની ગેલેરી છે. ગેલેરી એટલે જે છજુ કહીએ છીએ, કે વિધાનસભામાં ચાલતી કાર્યવાહી જાણવા માટે પ્રેક્ષકો માટે તૈયાર કરેલી ખાસ જગ્યા છે. ત્યાં બધા વિદ્યાર્થીઓ ઊભા રહ્યા. વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરવા માટે ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી હતી. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, કે અંદર પ્રવેશને પહેલા અમારા શિક્ષકે થોડું અમને વધુ સમજાવતા અમને કહે છે, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. કે વિધાનસભા છે એના બીજા નામે પણ ઓળખવામાં આવે છે ધારાસભા. આ તમારે એક વાક્યના પ્રશ્ન જવાબમાં પણ પૂછાઈ શકે છે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે. વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ઘડતી સભા, તે વિધાનસભા. કે ધારાસભા, ધારો એટલે કે કાયદો બનાવતી, કાયદો ઘડતી સભા એટલે વિધાનસભા. ધારો એટલે કાયદો. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે, કે જે ત્યાંના અધ્યક્ષ હોય છે એની બેઠક ઊંચે હોય છે, એનું અલગથી સ્થાન હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીની બેઠક નીચેના ભાગમાં હોય છે, કે જે રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો છે એમની અને મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં હોય છે. ઉપરના ભાગમાં વિધાનસભાના અધ્યક્ષની બેઠક હોય છે અને નીચેના ભાગમાં કે વિધાન સભ્યો તથા મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. વિધાનસભામાં જઈએ તો જે મુલાકાતીઓ, જે મુલાકાત લેવા માટે આવેલા હોય છે એને શાંતિ જાળવવી પડે. ત્યાં કોઈ જ પણ પ્રકારનો કલબલ કે કોઈ બી પ્રકારનો અવાજ જોઈએ નહીં. અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષા કર્મીઓએ એને સંકેતથી શાંત કર્યો. કે અક્ષય પણ કંઈક બોલવા જાય છે એ પહેલાં તેના સુરક્ષાકર્મી એટલે રક્ષણ કરનારા સૈનિક, ચોકીદાર જે હોય છે તે એમણે સંકેત એટલે ઈશારો કરીને એને શાંત કર્યો. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે
વિધાનસભાનું સત્ર ચાલુ હતું. બધા વિદ્યાર્થીઓ અંદર વિધાનસભા ગૃહમાં જાય છે એ વખતે ત્યાંનું સત્ર ચાલુ હતું. એટલે એનો મિનિંગ ત્યાંને કાર્યવાહી ચાલુ હતી. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. જે મુલાકાત લેવા માટે આવેલા છે એ લોકોની ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાં મુલાકાતીઓ બેસીને શાંતિથી ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે જોઈ શકે છે. અમારે જેમ બીજા બાળકો પણ વિધાનસભા ગૃહની મુલાકાતે આવેલા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. હવે આ વિદ્યાર્થીઓ ગયા હતા એવી જ રીતે બીજા વિદ્યાર્થીઓ પણ ત્યાં મુલાકાત લેવા માટે આવેલા હતા. વિધાનસભાના જે માનનીય અધ્યક્ષ છે એ સંબોધીને ધારાસભ્યો પોતાનો જે મત વિસ્તારના જે પ્રશ્નો છે એ સભા સમક્ષ રજૂ કરતા હતા. જે આપણા પ્રશ્નો હોય એ અધ્યક્ષ સામે રજૂ કરવાના હોય. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. હવે ત્યાંની વ્યવસ્થા હતી એ જોઈને વિદ્યાર્થીઓને બહુ જ ગમે છે. અહીં જે તે મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરવામાં આવે છે અને જે તે વિભાગના માનનીય મંત્રીઓ છે અને માનનીય અધ્યક્ષશ્રી છે એ સંબોધીને એમને જવાબ આપે છે. આ બધી વ્યવસ્થા ખૂબ જ રસપ્રદ હતી. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. વિધાનસભાની કાર્યવાહી નિહાળવી એટલે જોવીને અમે બધા બહાર આવ્યા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીઓશ્રી અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. હવે ત્યાં બહાર નીકળે છે વિદ્યાર્થીઓ, પછી શિક્ષકશ્રીએ કે વિવિધ મંત્રીઓ સચિવાલયની જે કાર્યાલયની જે ઓફિસ હતી એ બતાવે છે અને પરિચય કરાવે છે. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીઓશ્રી મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. અહીં બધા કાર્યાલયો છે એમાં વિવિધ બ્લોકમાં વહેંચાયેલા હોય છે, બધા અલગ અલગ વિભાગમાં વહેંચાયેલા હોય છે અને જે તે વિભાગના મંત્રીશ્રીઓ સચિવશ્રીઓ એ રાજ્યનો વહીવટ અને વ્યવસ્થા સુચારુ જે વ્યવસ્થા કરે છે, સંચાલન કરે છે, ચલાવવાનું કાર્ય કરે છે તે બધું સંભાળે છે, બતાવે છે. અને આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી કે અમે બધા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા હતા, પ્રસન્નતાનો કોઈ પાર ન હતો, ખૂબ જ ખુશ થઈ ગયા હતા. શિક્ષકશ્રીએ અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. અલ્પાહાર એટલે નાસ્તો, કેન્ટીન જ્યાં ચા નાસ્તો મળે તે સ્થળ તેને કેન્ટીન કહેવાય છે. તો શિક્ષકશ્રી અમને નાસ્તા માટે ચા પાણી માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડાયો. બેવડાવો એટલે ડબલ થવો, બમણો થવો, તેથી અમે વધારે ખુશ થયા. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘરે પાછા આવ્યા. હવે ત્યાં ચા નાસ્તો કરીને ખુશ થઈ ગયા છે વિદ્યાર્થીઓ અને બસમાં બેસીને ત્યાંની યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા એટલે યાદ કરતા કરતા ઘરે પાછા આવ્યા. અહીં આપણો એક મુલાકાત પાઠ પૂરો થાય છે. નીચે શબ્દ સમજૂતી છે. દરેક વિદ્યાર્થીઓએ પોતાની ગુજરાતીની નોટમાં શબ્દ સમજૂતી લખવાની રહેશે. રૂઢિપ્રયોગ છે તે પણ તમારે લખવાનો છે. અહીં રૂઢિપ્રયોગ એક જ છે, સુર પુરાવવો, હામાં હા કહેવી. અભ્યાસ છે એના વિકલ્પો છે. પ્રશ્ન એક, પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો. એક નંબર, કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે.
तो पाटनगर। गांधीनगर ने स्थापना कया नेता ने स्मृति में करवामां आवी छे? तो बधा विद्यार्थियों ने खबर ज हशे, महात्मा गांधी। गांधीनगर में कुल केटला सेक्टर में वहेंचायेलू छे? गांधीनगर कुल केटला सेक्टर में वहेंचायेलू छे? तो 30 सेक्टर में वहेंचायेलू छे। प्रश्न बे, नीचेना प्रश्नोना एक बे वाक्य में उत्तर लखो। अहींया प्रश्नोना जवाब छे, दरेक विद्यार्थीओ एक बे वाक्य में पोतानी नोटबुक में लखवाना रहेशे। स्वाध्याय, नीचेना प्रश्नोना उत्तर लखो। अहींया प्रश्नोना उत्तर भी लखवाना छे दरेक विद्यार्थी मित्रोए। 6 प्रश्नो छे, 6 प्रश्नो दरेक विद्यार्थी मित्रोए लखवाना छे। प्रश्न बे, नीचेना शब्दो समूह माटे एक शब्द लखो। अहीं शब्द समूह छे जे आपणे तमारे दरेक विद्यार्थीए पोतानी नोटबुक में आपण लखवाना रहेशे। हवे प्रश्न नंबर 3, नीचे ना शब्दों ने शब्दकोशना क्रम में गोठवो। आपण शब्दकोश छे तमारे एना क्रम में गोठवाना रहेशे। अस्तित्व, स्वच्छ, प्रवृत्ति, प्रकृति, व्यवस्था, प्रवेश। तो पहला स्वर थी शुरुआत करवानी, पछी व्यंजन अक्षर लेवाना छे। तो अस्तित्व, प्रकृति, प्रवृत्ति, प्रवेश, व्यवस्था, स्वच्छ। ब, पाठमां एक प्रत्ययथी बनेलो शब्द सांस्कृतिक आपेल छे, एवा बीजा 5 शब्दो बनावो। अहीं एक शब्द आपेलो छे, एवा बीजा 5 शब्द विद्यार्थीओ तमारे बनावाना रहेशे। પાછળના બે જે પુનરાવર્તન 1, એ તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે। પ્રશ્ન 1, નીચેના શબ્દોની જોડણી લખો। અહીંયા તમારે જોડણી સુધારીને લખવાની છે। પ્રશ્ન 2, નીચેના વાક્યો વાંચીને વિશેષણની નીચે લીટી દોરો અને વિશેષણનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। તો અહીંયા પહેલો શબ્દ છે તૂટેલા ઝૂંપડામાં એનો સામાન સચવાઈ રહેતો, તો વિશેષણ આવશે તૂટેલા। તૂટેલા નીચે શબ્દ બનાવવાનો છે, તૂટેલા કાચના ટુકડા સાચવીને ઉઠાવવા જોઈએ। જે વિશેષણ છે એના નીચે લીટી કરીને એના જેવો બીજો શબ્દ બનાવવાનો છે કે તૂટેલા ઝૂંપડામાં એનો સામાન સચવાઈ રહેતો। તો તૂટેલા વિશેની જે લીટી કરવાની છે એના પરથી બીજું વાક્ય બનાવવાનું છે કે તૂટેલા કાચના ટુકડા સાચવીને ઉઠાવવા જોઈએ। 2 નંબર, ધૂળીએ માળગ ચાલ। તો ધૂળીએ નીચે ગામડામાં ધૂળિયા રસ્તા જોવા મળે છે। 3 નંબર, આછું અંધારું ને આછો ઉજાસ હતો। તો આછું અને આછો એના નીચે લીટી દોરવાની છે, નવું વાક્ય બનાવવાનું છે। ડ્રેસમાં આછું જરી કામ કરાવજો અને આછો બાદલો છંટાવજો, એવી રીતે વાક્ય બનાવવાના છે। પ્રશ્ન 3, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે પ્રાર્થના, વિશ્વાનંદ, ઠંડી, શ્વાસ ભેર, શ્રીમંત। તો ઠંડી, પ્રાર્થના, વિશ્વાનલ, શ્રીમંત, સ્વાસ્ફેર। પ્રશ્ન 4, ગદ્દ એકમોમાંથી વિવિધ વિરામચિહ્નો વાળા વાક્યો તારવી યાદી તૈયાર કરો। જે તમારે તૈયાર કરવાની છે યાદી, ઉદાહરણ તરીકે એકમાં વેણું બંધાતો, વચ્ચે વાણું હતું, તો વચ્ચે અર્ધ વિરામ આવે, તેવી રીતે તમારે વાક્ય બનાવવાના રહેશે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। એ દરેક વિદ્યાર્થીઓ પ્રશ્નના જવાબ લખવાના છે। પ્રશ્ન 6, ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કૃતિઓનું પ્રદર્શન ગોઠવો અને અહેવાલ તૈયાર કરવાનો છે। પ્રશ્ન 7, શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો। અહીંયા જે શબ્દ જૂથ આપેલું છે એનો ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થીએ વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ તરીકે હું સમજાવું છું, 1 નંબર, શ્રીમંત, ભિખારી, સંગીત। તેમાંથી વાક્ય બનાવવાનું છે કે શ્રીમંત લોકોને ભિખારીઓ સંગીત દ્વારા ખુશ કરે છે, એ ઉદાહરણ છે, એ પ્રમાણે તમારે બનાવવાના છે। પ્રશ્ન 8 છે, 1 થી 5 એકમ પૈકી તમને કઈ કૃતિ ગમી, શા માટે તે લખો।
આપણે 1-5 પાઠ ભણ્યા છીએ તેમાં તમને કઈ કૃતિ ગમી છે, શા માટે એ તમારે લખવાની છે. તો અહીં આપણો અભ્યાસ પૂરો થાય છે. આજનો હોમવર્ક પાઠ 5 નો શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસ, સ્વાધ્યાય અને પુનરાવર્તન 1 દરેક વિદ્યાર્થીઓએ પોતાની ગુજરાતની નોટમાં લખવું. આવજો મિત્રો.